સાબરકાંઠાના હિંમતનગરમાં નાર્યસ્તુ વંદના કાર્યક્રમ કાંકણોલ સ્વામિનારાયણ મંદિરમાં યોજાશે આ કાર્યક્રમ સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજર રહેશે પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ રણજીત રણજીતસિંહ ચાવડાના સ્મરણાર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સીએમ પણ હાજર રહેવાના છે તો સાબરકાંઠાના હિંમતનગરમાં નાર્યસ્તુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે વડોદરામાં એસબીઆઈના એટીએમમાં આગ લાગી છે સેવાસીમાં આવેલા બ્રાન્ચના એટીએમમાં બનાવ બન્યો છે મોડી રાત્રે આગ લાગતા સાયરન વાગ્યું હતું ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે અને ઘટનામાં એટીએમમાં લાખોની કેશ બળી ગઈ હોવાની પણ શક્યતા છે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે જેમાં કેશ પણ હતી અને તે પણ બળી ગઈ છે હવે કેટલા રૂપિયા હતા તે કિંમત હજુ સામે નથી આવી એટીએમમાં લાખોની કેશ હતી જે બળી ગઈ હોવાની શક્યતા છે તો શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું કારણ સામે આવ્યું છે એટીએમમાં આગ લાગી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાએ ફરી દસ્તક દીધી છે ખંભાડિયામાં મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે રાજસ્થાનમાં લગ્ન પ્રસંગથી પરત આવતા તબિયત લથડી હતી જામનગરના વેપારી પરિવારના જયપુરમાં લગ્ન હતા જયપુરમાં દેશ વિદેશના ઘણા લોકો લગ્નમાં સામેલ હતા તો હાલમાં ખાનગી હોસ્પિટલમાં દર્દી સારવાર લઈ રહ્યો છે અને હવે વાત કરીશું અમર યોદ્ધાને અંતિમ સલામીની બિપિન રાવત અને તેમના પત્નીના પાર્થિવ શરીરને તેમના નિવાસસ્થાને લવાયા છે પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે મુકાયા છે દિલ્હીની આર્મી હોસ્પિટલથી નિવાસસ્થાને લવાયા છે પાર્થિવ શરીર અને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યા છે आर्मी अस्पताल के बाहर खड़े हैं और आप देख सकते हैं कि सीडीएस विपिन रावत और उनकी धर्म पत्नी का जो पार्थिव शरीर है वो यहाँ पे स सम्मान यहाँ से ले जाया जा रहा है और आप ये देख सकते हैं लाइव विजुअल्स हमारे दर्शक देख पा रहे होंगे कि ससम्मान उनके जो पार्थिव शरीर है वो सी डी रावत और उन... અંગે જ આપણે ચર્ચા કરીશું અંતિમ સલામી અંતિમ સેલ્યુટ દેશ પણ આપી રહ્યો છે આ જવાનોને અને આ અંગે જ આપણે ચર્ચા કરીશું હિરેનભાઈ આપણી સાથે છે સુરક્ષા નિષ્ણાત અને આ સાથે જ અમૃત વકવાણા નિવૃત્ત કર્નલ આપણી સાથે જોડાયા છે બંનેનું ફરી વખત સ્વાગત છે હિરેનભાઈ છેલ્લા ત્રણ દિવસથી જો કે આ દુઃખની જે ઘડી છે દેશ માટે આ દુઃખની ઘડી છે અને ગઈકાલે જ્યારે પાર્થિવ દેહ જ્યારે દિલ્હી પાલમ એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યારે પણ પીએમ ખુદ તેને રિસીવ કરવા માટે એટલે કે શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા હતા અને આ સૌથી મોટી વાત છે કાલે પણ જ્યારે અમે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એક જ વાત હતી કે પીએમની હાજરી એ દેશની હાજરી બતાવે છે ત્યાં બિલકુલ સાચી વાત છે સંધ્યા આ બહુ મોટી વાત છે અને મોટું વ્યક્તિત્વ પણ છે આ એક વ્યક્તિત્વ એવું કે જેમાં ગુણોનો મહાસાગર ઘોઘવતો હતો એમ કહી શકાય કેમ કે શિસ્ત અને અનુકંપા સાથે રાષ્ટ્રપ્રેમની એક દ્રષ્ટાંત પાડનાર વ્યક્તિત્વ એટલે બિપિન રાવત સાહેબ અને બિપિન રાવત સાહેબ પોતે જ કહેતા કે ભારતીય સેના એ નવજીવન છે એ કોઈ નોકરી નથી ભારતીય સેનામાં સૈનિકો અને ઓફિસરો જે કોઈ લોકો પણ ડ્યુટી પર લાગે છે એ અવિરતપણે કામ કરતા રહે છે એટલે કે કવાયતમય હોય છે પરેડમાં સતત પરેડમાં આ સ્થિતિ બહુ મોટી બાબત છે કેમ કે આપણે પણ વ્યવસાયમાં હોઈએ કોઈ પણ પ્રોફેશનમાં હોઈએ કોઈ પણ કામ કરતા હોઈએ પરંતુ ત્યાં આપણને રજાઓ મળતી હોય છે તહેવારો ઉજવવા મળતા હોય છે ઘણી બધી એવી સ્થિતિ છે જ્યાં આપણે ઘણીવાર પોલીસ ઓફિસરો માટે પણ કહીએ છીએ કે એમને પણ સ્વાભાવિક રીતે જ્યારે તહેવારો હોય છે ત્યારે એ પણ બહાર રહીને ડ્યુટી કરતા હોય છે એ પણ અંદર આપણે કામ કરતા સૈનિકો છે એક પ્રકારે અને જેના કારણે આપણે આરામની અંદર લઈ શકીએ છીએ આ સરહદને સલામત રાખતા યોદ્ધાઓ અને એ યોદ્ધાઓનું પણ મનોબળ વધારવાનું કામ કરતા આ મહાજ્ઞાની એવા બિપિન રાવત સાહેબનું નિધન થયું છે અને એ પણ આવા આકસ્મિક અને અકસ્માતના સંજોગોમાં ત્યારે આખો દેશ ખરેખર હિપકે ચડ્યો છે એમ કહી શકાય અને એ સ્થિતિ ગઈકાલે જેવી આપણે બહુ સરસ વાત કરી પ્રધાનમંત્રી ખુદ પહોંચ્યા અને એમને જે શ્રદ્ધાંજલિ આપી છે આ પાલમ એપ્રોપના દ્રશ્યો છે એ સૌ કોઈ જોયા હશે અને એ દ્રશ્યો ખરેખર ઘણા બધા લોકોને મારા સહિત લડાવી ગયા છે એ ચોક્કસ બાબત છે એક પણ સૈનિકનું ખુમારી થાય છે એમનું નિધન થાય છે તો દેશ ખરેખર શહીદને સલામી આપવા માટે ખડે પગે ઊભો રહે છે આજ ભારતની અનેકતામાં એકતાનું દ્રષ્ટાંત છે જી બિલકુલ અમૃતજી કહેવાય છે કે સેનાનો જવાન ક્યારે મરતો નથી અમર થઈ જાય છે શહીદ થઈ જાય છે જ્યારે તે પણ તેમનો મોત થાય છે જો કે આ આ રીતે કદાચ મોત કોઈ વિચાર્યું પણ નહીં હોય કારણ કે અ સામાન્ય રીતે આપણે જોયું છે કે અને જે રીતે દુશ્મનની ગોળી ખાઈને કદાચ એ નિધન થયું હોય એ શહીદ થયા હોય તો તેમનો પરિવાર પણ એ રીતે ગર્વ કરતો હોય છે પરંતુ પરિવારને પણ નહીં ખબર હોય કે કદાચ આ રીતે આ મોત આવશે કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય ને એક સાથે તેર તેર ના મોત થઈ ચુક્યા છે જે સંધ્યા મોત ઉપર કોઈનો પણ કાબુ નથી મોત માણસને જ્યારે આવે છે ત્યારે અચાનક જ આવતું હોય છે અને એની આપણે એ ચાહે બોર્ડર ઉપર શહીદ થઈને મોત આવે કે અકસ્માતે મોત થાય કે ફિઝિકલ કેજ્યુલિટી દ્વારા એટલે કે બીમારીથી મોત થાય મોત તો મોત જ છે અને એ પરિવારને સૌથી મોટો એક દુઃખની ઘડીમાં મૂકીને જાય છે અહીંયા જ્યારે જનરલ રાવત પોતાની ઓન ડ્યુટીમાં હતા અને એક લેક્ચર સંબોધન કરવા માટે જઈ રહ્યા હતા અને જ્યારે પોતાના ડેસ્ટિનેશન પહોંચતાની પહેલાં જ એક હેલિકોપ્ટરને અકસ્માત નડે છે અને એક લાંબી યાત્રામાં જતા રહે છે એમના પરિવારમાં બે દીકરીઓને સૌથી મોટો દર્દનાક આઘાત આપીને ગયા છે જે ક્યારેય આ આઘાત એ પ્રકારનો છે આ ચોટ એ પ્રકારની છે કે શરીરમાં લાગેલી કોઈ પણ જે ચોટ હોય એ દવા દ્વારા એને તમે રિપેર કરી શકો દવા દ્વારા એનું તમે રેક્ટિફિકેશન કરી શકો પરંતુ હૃદયમાં લાગેલી ચોટ હોય કે દિલની અંદર લાગેલો ઘાવ હોય એને રીઝવતા વર્ષોના વર્ષોના વાણા આવી જાય છે એટલે આજે જે રીતે જનરલ રાવત અને એની સાથે આર્મી એરફોર્સના જે ઓફિસરો બહાદુર ઓફિસરો જે આ ક્રેશની અંદર શહીદ થયા છે એમને ખરેખર લાખું વંદન છે કારણ કે એનું કાર્યક્ષેત્ર બોલે છે આજે જનરલ બિપિન રાવત સાથે એ લોકોને જવાની જે તક મળી તો એમના નામ સાથે આટલા જેટલા અધિકારીઓ સાથે જે શહીદ થયા છે એ પણ જેટલી વખત જનરલ રાવતને યાદ કરવામાં આવશે તેટલી જ વખત આ જવાન આ જેસીઓ અને ઓફિસર અને સ્કોડન લીડરને પણ યાદ કરવામાં આવશે કારણ કે એમની જે દૂરદેશિતા છે આજે કોઈ પણ જે લીડર હોય એ લીડર પોતાની સાથે લઈ જનારા જે વ્યક્તિઓ એમની સિક્યોરિટી હોય કે એમના પ્રેઝન્ટેશન માટે લઈ જતા હોય કે એમની આસિસ્ટન્ટ માટે લઈ જતા હોય તો એમાં કંઈક વિશેષ પ્રકારની ખૂબીઓ હોય એવા જ વ્યક્તિઓને એની સાથે સ્થાન મળતું હોય છે તો આજે આખો સમસ્ત ભારત દેશ એ જે જવાનો શહીદ થયા છે જે ઓફિસરો શહીદ થયા છે એમની પણ નોંધ લે છે જનરલ રાવત અને એમના પત્ની મધુલિકા રાવત સાથે એમની પણ વર્ષોના વર્ષો સુધી એમને પણ યાદ કરવામાં આવશે અને એ દિવસ જે હતો એ કાળો દિવસ હતો એ કાળા દિવસ દરમિયાન જે ઘટના ઘટી અને ભારતના સૌથી મહાન સૌથી દુરંદેશી અને જે મહાન વિચારધારક રેનોવેટક જે વ્યક્તિ હતા એ વ્યક્તિ હંમેશાને માટે એનું કાર્ય યાદ આવશે એની લીડરશીપ યાદ આવશે એની નિડરતા યાદ આવશે એનો સરળ સ્વભાવ યાદ આવશે અને બધાના માટે એ એટલા મહાન હતા ભારતના પ્રધાનમંત્રી એ એમના રક્ષા સલાહકારની સાથે તમામે તમામ કોઈ પણ ઓપરેશન પાર પાડતા પહેલાં એમની સલાહ લેવામાં આવતી હતી રક્ષા મંત્રાલય પણ એમની સલાહ લેતી હતી અને ત્રણે ત્રણ પાંખોમાંને મજબૂત બનાવવા માટે ત્રણે ત્રણ પાંખો વચ્ચે તાલમેલ બનાવી રાખવા માટે પણ એક સુરક્ષા સલાહકાર એ સીડીએસ બિપિન રાવત હતા આપણે એના માટે જેટલું યાદ કરીશું આજને જેટલી એને શ્રદ્ધાંજલિ આપીશું એટલા શબ્દો આપણી પાસે ડિક્શનરીમાં કદાચ ઓછા પડે તો એમાં કોઈ અતિશયોક્તિ નથી કારણ કે એનું કાર્યક્ષેત્ર બોલે છે એની એની લીડરશીપ બોલે છે સેકન્ડ લેફ્ટિનન્ટના ટેન્યોરથી માંડીને સીડીએસ સુધીનો બેતાલીસ વર્ષનો લાંબો જે એક લાંબી જર્ની છે એ જર્ની દ્વારા એને અનેક સંઘર્ષોનો સામનો કર્યો હશે અનેક તકલીફો વેઠી હશે અનેક પરેશાનીઓ ઉઠાવી હશે કારણ કે એ એક ઇન્સર્જન્સી ઓપરેશન માટેના એક નિષ્ણાંત એક લીડર હતા નિષ્ણાંત એક અધિકારી હતા કે જેમની લીડરશીપ નીચે આઠ આટલા મહાન ઓપરેશનો પાર પાડવામાં આવ્યા અને જે ભવિષ્યના પ્લાનિંગ ચાહે જે આપણા પાડોશી દેશો સાથે કરવાના હોય કારણ કે આપણે આજે જે પાડોશી દેશો આપણી સાથે એક જે એક એમ કહી શકાય કે જે ખોટી રીતે યુદ્ધના જે આદર કરી રહ્યા છે અને આપણી બોર્ડરને ડિસ્ટર્બ કરી રહ્યા છે તો એ કે ભારતને હંમેશા ડિસ્ટર્બ રાખો જેથી કરીને એની પ્રગતિના પંથમાં અવરોધો ઊભા થાય પણ આપણે ભારતના જે સૈનિકો છે એનું એટલું મનોબળ ઊંચું છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે ચાહે જમ્મુ કાશ્મીરની ઓલઆઉટ ઓપરેશનની પરિસ્થિતિ હોય કે નોર્થ ઇસ્ટની પરિસ્થિતિ હોય કે ઝારખંડની પરિસ્થિતિ હોય એ તમામે તમામ પરિસ્થિતિને અંદર મનને શાંત રાખીને જે બી કાર્ય રાષ્ટ્ર માટે કરવામાં આવે જે બી કાર્ય એમને રાષ્ટ્ર માટે સોંપવામાં આવે એ બખુ ભી પોતાની જાન ભી નોછાવર કરવાની જરૂરિયાત ઊભી થાય તો એ પણ કરવા માટે તૈયાર છે આપણે અને સમસ્ત દેશ એનાથી પરિચિત છે કે જ્યારે ચાઈનાએ આપણા ભારતની ભૂમિમાં દાખલ થવાનો પ્રયાસ કર્યો તો એ લોકોને કઈ રીતે એમાં આપણી જે લેહ લદ્દાખમાંથી એને દૂર ખસેડવામાં આવ્યા હતા એ આપણે બધા જાણીએ છીએ એ અરુણાચલ બોર્ડર ઉપર કે ભૂટાન બોર્ડર ઉપર કે સિક્કિમ બોર્ડર ઉપર જે પ્રમાણે ચાઈનાની લગાતાર ઘૂસપેટ ચાલુ હતી એ ઘૂસપેટથી બી એમને દૂર કરવામાં આવ્યા છે દોકલામ ક્ષેત્ર હોય કે પછી ગલવાન ઘાટી હોય એ તમામે તમામ ક્ષેત્રમાં જનરલ બિપિન રાવતનો મહત્વપૂર્ણ ફાળો હતો મહત્ત્વપૂર્ણ યોજના હતી એનું વિઝન એટલું જબરદસ્ત હતું કે એ વિઝન ને આજે આપણે વર્ષો સુધી યાદ કરીશું અને ભારત નો દરેક દરેક સૈનિક ચાહે એ ભૂમિ નો સૈનિક હોય કે જળ જળ સૈનિક હોય કે વાયુ નો સૈનિક હોય દરેક દરેક સૈનિક એમને યાદ કરશે એની આંખો આજે નમ છે બિલકુલ આજે તમામ આંખો નમ છે હિરેનભાઈ જે રીતે આ મોટા ઓપરેશન્સ કરવામાં આવ્યા હતા બિપિન રાવત એક ઓર્ડર અને સૈનિકો એ જમીન હોય કે પછી હવાથી સ્ટ્રાઇક કરવાની વાત હોય તમામ પાછળ નથી પડી એટલી તાકાત ઝૂંકી દેતા હોય છે એ તાકાત ભારતે બતાવી છે પછી ને હોય કે પછી ને હોય સૌથી સારો શબ્દ જો આપે જે આ પ્રશ્ન પૂછ્યો અથવા જે વાત કરી એ પ્રસ્તુતિમાં મને એ લાગ્યો કે ભારતે નિર્ણય કર્યો આ બહુ મોટી બાબત હતી કેમકે ભારત એટલે એક દેશ અને એક દેશ એટલે એમાં અંદર અંદર આપણે ભલે રાજકીય કે અન્ય કોઈ પણ રીતે એકબીજા સાથ સામે અસહમતો હોઈએ કોઈ પણ મુદ્દે પરંતુ ભારત એક છે અને ભારતનો નિર્ણય આ બહુ મોટી બાબત છે કેમકે જ્યારે પણ કોઈપણ આક્રાંતાઓ જે વિશ્વનો ઇતિહાસ છે સાક્ષી છે કે ભારત સામે આક્રાંતાઓ ક્યારેય ફાવ્યા નથી અને હાલના સંજોગોમાં પણ પાકિસ્તાન અને ચીનના સંદર્ભમાં આપણે આ વાતો કરીએ છીએ અફઘાનિસ્તાન પણ એક નવું પરિબળ ઉમેરાયું તેમ છતાં અફઘાનિસ્તાન ચૂચુપાત નથી કરી શકતું જે લાગતું હતું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ બદલવાના કારણે સરકાર બદલવાના કારણે એમાં પણ તાલિબાનનો પગપેસારો થવાના પગલે જે રીતે ભારતમાં આતંકવાદી ઘટનાઓ વધી જશે એ નથી વધી એની પાછળ પણ બિપિન રાવત સાહેબ જેવા નિર્ણયકારો સેનાના અધ્યક્ષો અને ઘણા બધા લોકોનો એનો મોટો સિંહ ફાળો છે એટલે આ બહુ મોટી બાબત છે અને એ રાવત સાહેબે એમના કાર્યકાળ દરમિયાન એ વધારે સારી રીતે પ્રસ્થાપિત કરી દીધું કે ભારત સામે આંગળી ચેંધવાનું પરિણામ શું આવી શકે બીજું બિપિન રાવત સાહેબ એક એવી શખ્સિયત એવું વ્યક્તિત્વ હતા કે આપ જુઓ તો અત્યારે વિશ્વ ફલક ઉપર જે રીતે અલગ અલગ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે એ સાથે સાથે એક બે બનાવો છૂટક બનાવો બન્યા કે એમના વિશે ઘસાતું બોલવાવાળા એમના દેહાંત પછી પણ ઘસાતું બોલવાવાળા લોકો ભારતની બાર એવા મળી આવ્યા અને એમણે આવું વાતો કરી એમાં પાકિસ્તાનથી પણ એક બે લોકો હતા પરંતુ એ એમની વ્યક્તિત્વ એવું અને એમનું કામગીરી એવી અને એમનો દેશપ્રેમ છે અદમ્ય દેશપ્રેમ એ એવો કે પાકિસ્તાનમાંથી જ એમના જ કેટલાક રાજનેતાઓએ આ બાબતે તરંત તીખી ટકોર કરી અને એમના જ નાગરિકોને કહી દીધું કે આવું ન કરવું જોઈએ અને આ વ્યક્તિ અલગ અને વિશિષ્ટ હતા બહુ મોટી બાબત છે દુશ્મન પણ જો આ વખાણ કરતા હોય દુશ્મન પણ જો વખાણ હોય તો કદાચ એ લોકોને નહીં ગમ્યું હોય પરંતુ જ્યારે આ સમય આવ્યો છે ત્યારે દુશ્મન પણ સમજ્યો છે કે આ સમય રાજનીતિ કરવાનો નથી અથવા તો કોઈની વાતો વખોડવાનો નથી અથવા તો જે વ્યક્તિ હવે નથી એની સામે કઈ અભદ્ર ભાષામાં બોલવાનો સમય નથી પરંતુ એ જ્યારે વખાણ કરતો હોય ત્યારે ઘણી મોટી વાત કહી શકાય બહુ જ મોટી બાબત કેવાય અને એને જ અજાત શત્રુ કેવાય આપણે જેવું અટલ બેહરી વાજપેયીજી માટે ઉપયોગ કરી છે કે અજાત શત્રુ એટલા માટે વિરોધ પક્ષોમાં પણ એમના વખાણ થતા

મસ્તક તેઓએ સલામી અર્પી છે કારણ કે સેનાનો જ્યારે જવાન હોય છે ત્યારે તેને સેલ્યુટ જ કરવામાં આવે છે વન્ડરફુલ બહુ સારી બાબત છે અને આ જ રીતે આપણી દેશની રાજનીતિ હોવી જોઈએ મત મતદાતાર હોઈ શકે મતભેદ હોઈ શકે મનભેદ ન હોવા જોઈએ અને એક સાથે મળીને ખાસ કરીને રાષ્ટ્રીય નીતિની બાબત હોય રાષ્ટ્રના સાર્વભૌમત્વ ઉપર ખતરાની બાબત હોય અથવા તો આવી કોઈ પણ ઘટના હોય કે જે સુરવીર માટે આપણે ચર્ચા કરી રહ્યા હોય ત્યારે આ જે રીતે રાહુલ ગાંધીએ ત્યાં ત્યારે હાજરી આપી છે એ ખરેખર સૂચક અને બહુ સારી બાબત છે અને આ જ રીતે રાજનીતિ હોવી જોઈએ કોઈ પણ પ્રકારના ભારત માટે બહારથી આવતા આક્રમતાઓના હુમલા હોય તો એને આપણે રિટેલેટ કરવા માટે જે કંઈ પણ ઓપરેશનો કરીએ એ ઓપરેશન પછી પણ જે સવાલો ઊભા થવાની થોડી ઘણી ઘટનાઓ જે બની છે એ ભવિષ્યમાં ન બને એ સંકલ્પ લેવો એ જ સૌથી મોટી શ્રદ્ધાંજલિ હશે બિપિન રાવત સાહેબને બિલકુલ બિલકુલ અમૃતજી આપની પાસે થોડી ટેકનિકલ બાબતો પણ જાણવા ઈચ્છી રહ્યા છે કારણ કે સામાન્ય જ્યારે એક વ્યક્તિનું મોત થાય છે નિધન થાય છે ત્યારે તેની અંતિમ વિધિ કયા પ્રકારની હોય છે એ તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ જ્યારે એક સેનાનો જવાન જ્યારે દેશ માટે શહીદ થતો હોય છે ત્યારે તેની અંતિમ વિધિ કયા પ્રકારે કરવામાં આવતી હોય છે બંનેમાં કઈ રીતે ફરક જોવા મળતો હોય છે હવે ભારત સરકારના રક્ષણ મંત્રાલયના નિયમ પ્રમાણે મોત તો મોત જ છે હવે તો એ લોકોએ આ મોતને શ્રદ્ધાંજલિ આપવા માટે આમાં એક તો બે પ્રકારની કેજ્યુલિટી હોય છે એક ફિઝિકલ કેજ્યુલિટી અને બીજી હોય છે મેટલ કેજ્યુલટી જે જવાન જેસીઓ અથવા ઓફિસર એ કાઉન્ટર એન્સર્જન્સીની અંદર શહીદ થઈ જાય કે જ્યારે લડાઈ વખતે શહાદત આપે ત્યારે એને વાજતે ગાજતે સન્માન સાથે અને એને તમામ પ્રકારનું ગાર્ડ ઓફ ઓનર્સ એને આપવામાં આવે છે પણ આજની તારીખમાં અત્યારે કોઈ પણ જવાન ભારતીય સેનામાં હોય કે નૌસેનામાં હોય કે વાયુસેનામાં હોય એ જવાન જુનિયર કમિશન ઓફિસર કે ઓફિસર હોય એ તમામ લોકોને ચાહે ફિઝિકલ કેજ્યુલિટી એટલે કે બીમારીથી પણ મૃત્યુ થયું હોય કે કોઈપણ પ્રકારે મૃત્યુ થયું હોય તો એમના પાર્થિવ દેહને દેહને એના ઘર સુધી પહોંચાડવાની એ ભારત સરકારે મોજૂદા સરકારે જે જાહેરાત કરી છે એ બહુ સરાહનીય પગલું છે કે આજે જે તે નજીકનો આર્મી કેમ્પ હોય એ કેમ્પ દ્વારા આર્મીના ગાર્ડ્સ ઓફ ઓનર દેવા માટે એ જવાનું એ આખરી વિદાય આપવા માટે જવાને એના ગામ સુધી જાય છે અને ગામ સુધી એમને ટોટલ સન્માન આપવામાં આવે છે એટલે ફિઝિકલ કેજ્યુલિટી હોય કે બેટલ કેજ્યુલિટી હોય કે લડાઈમાં શહીદ થયો હોય કે નોર્મલ શહીદ થયો હોય કે એક્સિડન્ટમાં મરાયો હોય કે ગમે તે રીતે શહીદ થયા હોય એમને સન્માન યુનિફોર્મ અમે યુનિફોર્મ પહેરેલો છે એક જ કલરનો તો એ યુનિફોર્મ સુવિધાઓ એને આપવામાં આવે છે મોત સાથે કોઈ વિશેષતા નથી કોઈ સ્પેશિયાલિટી નથી કે નેતા શહીદ થયા છે કે સામાન્ય નાગરિક કે સામાન્ય સૈનિક શહાદત દીધી છે તો જેટલું સન્માન ઓફિસરને આપવામાં આવે છે એટલું જ સન્માન જવાનને પણ આપવામાં આવે છે તો ધન્ય છે એ રક્ષા મંત્રાલયને ધન્ય છે ભારતીય મોજુદા સરકારને અને ધન્ય છે આર્મીના અધિકારીઓને જે પ્રમાણે એનું કન્વર્સેશન થાય હમણાં જ મારી સામે બે બનાવો એવા બનેલા કે એક જવાન બીમારીથી નોર્થ ઈસ્ટની અંદર એનું દેહાંત થાય છે અને એમને ત્યાંથી એમના કમાન્ડિંગ ઓફિસર જોડે વાત કરી અને એમના દેહને એમના નજીકના જે સેન્ટર સુધી પહોંચાડવામાં આવે એટલે કે અમદાવાદ સુધી ગુજરાતનો કોઈ જવાન શહીદ થયો હોય કે કોઈ પણ કારણે એની મોત થઈ હોય તો એમના બોડીને બધી જ કાર્યવાહી પૂર્ણ થયા પછી એમના નજીકના સેન્ટર સુધી પહોંચાડવામાં આવે અને ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા એમના ઘર સુધી એ બોડીને પહોંચાડવામાં આવે ત્યારબાદ એ જવાનને નજીકનું જે મિલિટરી સ્ટેશન હોય એ એને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે આઠ કે દસ જવાનો હથિયાર સાથે એની અંતિમ વિધિ અંતિમ વિદાય આપી અને ત્યાર પછી એમના પરિવારને પૂછે કે આપને કોઈપણ જાતની જરૂરિયાત હોય એમના પેન્શન ડોક્યુમેન્ટ બનાવવા માટે કે એનું ફૂલ એન્ડ ફાઇનલ કરવા માટે જે જે ડોક્યુમેન્ટ્સની આવશ્યકતા હોય એ તમામ

આફ્ટર રિટાયરમેન્ટ પછી પણ આવી સેવાઓ કરવાની તક મળે છે આવા ગુજરાતમાં ઘણા બધા બનાવ બની ગયા અમારા બોર્ડર ઉપર હમણાં જ એક પઠાન કરીને કાશ્મીર બોર્ડર ઉપર જ્યારે પાકિસ્તાનની ગોળીબારીથી એ શહીદ થયા ત્યારે એના મૃત્યુને સન્માન દેવા માટે અહીંથી તમામ આર્મીની એમ સ્કૂલ બરોડા ખાતેથી સ્ટેશન હેડક્વાર્ટરના તમામ અધિકારીઓ અને અમારી ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદના તમામ સદસ્યો એરપોર્ટ ઉપર ગાર્ડ ઓફ ઓનર આપી અને આખરી વિદાય માટે લગભગ ચાર થી પાંચ લાખ લોકો એકત્રિત થયેલા તો આ પ્રમાણે સેનામાં કોઈ એવી અલગ સ્પેશિયાલિટી નથી કે જવાન આ રીતે મરે તો એને સન્માન નહીં આપવાનું એને પણ એટલું જ સન્માન આપવાનું અંતિમ સલામ કારણ કે અંતિમ વિદાય હવે તો આપણે આપવા જઈ રહ્યા છે હવે આપણી વચ્ચે નથી રહ્યા તો એ થોડા શબ્દોમાં ટૂંકા શબ્દોમાં જણાવશો આપ હિરેનભાઈ બિલકુલ દરેક મનુષ્યને જીવનમાં કંઈક કર્યાનો એક પ્રકારનો ખુશી હોય છે કંઈક સારું કાર્ય કર્યાનો પણ કદાચ બહુ જ ઓછા વિરલાઓને તિરંગામાં લપેટાઈને આ દુનિયા છોડવાનો મોકો મળે છે આ જે મોકો છે એ સૌથી પહેલાં તો માત્ર ને માત્ર આ શહીદોને મળે છે કેમ કે એમ એ લોકોની જે સેવા છે એ અતુલનીય છે અને એની સરખામણી અન્ય અન્ય કોઈ પણ સેવાઓ સાથે ન થઈ શકે એટલે એમને આ બાદ કદાચ પ્રોટોકોલની બાબતે વાત કરીએ તો બહુ ટૂંકમાં કહીશ કે એમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવે છે રાઇફલની સલામીઓ પણ આપવામાં આવે છે તોપની સલામી આપવામાં આવશે અહીંયા અને આ કિસ્સામાં ખાસ કરીને જ્યારે એવી વ્યક્તિને આપણે ગુમાવ્યા છે એ તેરે તેર લોકો એને દેશ માટે અદ્ભુત કામ કર્યું છે એટલે એમની જે પ્રોટોકોલની જે વ્યવસ્થા છે એ તમામ પ્રકારે એનું ધ્યાન રાખવામાં આવશે એમ આ સંપૂર્ણ વિધિ દરમિયાન એમના પરિવારની પણ નાનામાં નાની બાબતોનું એમના અવાજ જવાની જ વ્યવસ્થા એટલું જ નહીં પરંતુ એ ઉપરાંત પણ એમને ઘણી બધી અલગ પ્રકારની જી તો તમામ સુવિધા ભલે હવે તેમના પરિવારના સભ્યો સાથે નથી રહ્યા પરંતુ ત્યાર બાદ પણ નીજે જવાબદારી છે સરકાર નિભાવતી હોય છે અને એ ગઈકાલે આપણે જોયું છે પીએમ ખુદ ત્યાં પહોંચ્યા હતા એરપોર્ટ પર પરિવારજનોને સાંત્વના આપવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે આ બનેનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ તો તમામ અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું હાલ આટલું જ રજા પ્રજાપશો નમસ્કાર